નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય મા માં દેવ. તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ થી હું ઇનિશ ટીચર. કેમ છો બધા? મજામાં ને? ચાલો બાળકો, લાસ્ટ લેક્ચર માં આપણે ફોર પ્રિવિઝન જોઈ ગયા હતા, એ એન ધ. વિદ્યાર્થી મિત્રો, આર્ટિકલ્સ આવડી ગયા ને હવે? બરાબર, મને પૂરી આશા છે કે તમને આર્ટિકલ્સ આવડી ગયા હશે. હવે આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. બાળકો, તમે પાંચમા ધોરણથી ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ભણતા આવ્યા છો. પાંચથી નવ, પાંચ છ સાત આઠ અને નવ, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હવે તમને બહુ વ્યવસ્થિત રીતે આવડી ગયો છે. છતાં પણ આપણે દસમામાં એક નાની નજર કરી લઈએ કે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાનકાળ છે તે ક્યારે ઉપયોગમાં આવે છે અને કેવી રીતે તેનો ઉપયોગ કરો. આપણે દસમા ધોરણના ગ્રામરની અંદર આજે બધા કાળ છે આપણા, એ બધા કાળ છે એ બહુ જ ઉપયોગી બનશે, કારણ કે બધી જ જગ્યાએ ગ્રામર ટોપિકમાં આ કાળનો ઉપયોગ કરવાનો થશે. આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે પહેલો કાળ જોઈએ, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ. તો કે સાદો વર્તમાન કાળ ક્યારે વપરાય છે? તો કે વિદ્યાર્થી મિત્રો, રોજબરોજની જે ક્રિયા છે, રોજિંદી ક્રિયા જે છે, જે આપણે દરરોજ આપણા જીવનમાં કરીએ છીએ, એ બધી જ ઘટનાઓ જ્યારે આપણે વર્તમાનની અંદર કે વર્તમાનમાં દર્શાવીએ છીએ ત્યારે સાદો વર્તમાન કાળ આપણે વાપરીએ છીએ. જેમ કે હું ખાઉં છું, હું પીઉં છું, હું લખું છું, હું ભણું છું, આ બધી જ ક્રિયા છે તે સાદા વર્તમાન કાળની અંદર દર્શાવાય છે. સાદા વર્તમાન કાળમાં ત્રણ પ્રકારની વાક્ય રચના છે. પહેલી અફિર્મેટિવ, બીજી નેગેટિવ એન્ડ ત્રીજી ઇન્ટ્રોગેટિવ. અફિર્મેટિવ સેન્ટેન્સીસ એટલે કેવા વાક્ય? તો કે હકાર વાક્યો. ત્યાર પછી નેગેટિવ સેન્ટેન્સીસ એટલે કેવા વાક્યો? તો કે નકાર વાક્યો. ત્યાર પછી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે કેવા વાક્ય? તો કે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યની અંદર આ જ્યારે પ્રશ્ન થતો હશે તો એનો જવાબ પણ મળતો હશે, તો કે ક્વેશ્ચન્સ એન્ડ આન્સર્સ, પ્રશ્નો અને જવાબ. બાળકો, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ છે તેનો ઉપયોગ આપણે કોઈ પણ પ્રકારના પ્રશ્ન અને જવાબની અંદર આપણે કરતા હોઈએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ બોર્ડ ઉપર એક ટૂંક નોંધ એટલે કે ટૂંકી નોંધ આપેલી છે કે ટૂંકીના રૂપો. તો કે સાદા વર્તમાન કાળના ટૂંકીના રૂપો એટલે ક્યાં? તો કે એમ ઇઝ આર. સાદા વર્તમાન કાળ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદા વર્તમાન કાળના ટૂંકીના રૂપ એટલે એમ ઇઝ આર. ત્યાર પછી આપેલું છે એડવર્બ ઓફ ફ્રીક્વન્સી, ઓળખ દર્શક શબ્દ. ઓળખ આપતા દર્શક કે કેવા પ્રકારના શબ્દ આપણે જો અહીંયા આપેલા હોય તો સાદો વર્તમાન કાળ બને છે. આમને પુનરાવર્તિત ક્રિયા દર્શક એટલે ક્રિયા વિશેષણો તરીકે પણ ઓળખાવવામાં આવે છે, પુનરાવૃત્તિ દર્શક ક્રિયા વિશેષણો. હવે જોઈએ ઓફન. ઓફન એટલે વારંવાર, ઓલવેઝ એટલે હંમેશા, સમટાઈમ્સ એટલે ક્યારે, યુઝયલી સાધારણ રીતે, એવરીડે દરરોજ, જનરલી સામાન્ય રીતે. જ્યારે આપણે કોઈ વાક્યને બોલવા જતા હોય અને સામાન્ય રીતે એવો અર્થ વાપરતા હોય અથવા હંમેશા એવો અર્થ વાપરતા હોય, ક્યારે એવો અર્થ વાપરતા હોય ત્યારે આવા શબ્દ છે એ ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. જ્યારે વાક્યમાં આવા શબ્દનો ઉલ્લેખ હોય, ઓફન, ઓલવેઝ, સમટાઈમ્સ, યુઝયલી, એવરીડે એન્ડ જનરલી, ત્યારે તે વાક્ય સાદા વર્તમાન કાળનું વાક્ય બને છે. ચાલો બાળકો આગળ વધીએ. અફિર્મેટિવ સેન્ટેન્સીસ, હકાર વાક્યો. હવે હકાર વાક્યની ફોર્મ્યુલા જોઈએ, સૂત્ર જોઈએ કે કેવા પ્રકારના વાક્ય હકાર વાક્ય. તો કે હકાર વાક્ય કઈ રીતે બને? તો જોઈએ, સૌથી પહેલા હકાર વાક્યમાં હશે કરતા. શું હશે? કરતા. બાળકો, કરતા એટલે શું? તો કે ક્રિયાનો કરનાર. જે કોઈ વ્યક્તિ ક્રિયા કરતું હશે અથવા જે કઈ પ્રાણી હશે, વ્યક્તિ હશે, જે કઈ ક્રિયા થતી હશે, ક્રિયાનો કરનાર જે છે તેને શું કહેશું? કરતા. ઇંગ્લિશમાં તેને કહેશું સબ્જેક્ટ, બરાબર ને? ત્યાર પછી હંમેશા શું આવશે? ક્રિયાપદ. શું આવશે? ક્રિયાપદ. હવે વાક્ય
વાક્યમાં ક્રિયાપદ છે તે કાળ પ્રમાણે અલગ અલગ ક્રિયાપદ વપરાય છે. કર્તા છે એ બધા જ કાળમાં હશે. ત્યાર પછી કર્મ. કર્મ એટલે કે ઇંગ્લિશમાં કહીએ તો ઓબ્જેક્ટ. ત્યાર પછી અન્ય શબ્દ. હવે જોઈએ વિદ્યાર્થી મિત્ર, આ આપણી વાક્ય રચના છે કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ. કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ દરેક કાળમાં હશે, પણ સાદા વર્તમાન કાળની અંદર કેવા પ્રકારની વાક્ય રચના હશે? તો કે કર્તા ક્રિયાપદનું વિવર્ણ. વિવર્ણ એટલે ક્રિયાપદનું મૂળરૂપ. ક્રિયાપદનું મૂળરૂપ વર્ણ એટલે મૂળ. શું કહે છે? ક્રિયાપદનું મૂળરૂપ અથવા એસ કે ઈએસ વાળું રૂપ અથવા એસ કે ઈએસ વાળું રૂપ. ચાલો બાળકો જોઈએ આપણી થઈ ગઈ વાક્ય રચના. શું કહે છે? ક્રિયાપદ હંમેશા દરેક કાળમાં કર્તા આપેલો હશે, કર્મ પણ આપેલો હશે અને અન્ય શબ્દ પણ આપેલો હશે. પણ ફેરફાર ક્યાં થાય છે? તો કે ક્રિયાપદમાં અહીંયા ક્રિયાપદ કેવું છે? તો ક્રિયાપદનું મૂળરૂપ અથવા એસ કે ઈએસ વાળું રૂપ. ચાલો બાળકો આટલું સમજાઈ ગયું તમને? સમજાઈ ગયું ને? હવે જોઈએ કે ક્રિયાપદનું મૂળરૂપ ક્યારે આપે અને એસ કે ઈએસ ક્યારે આવે. તો જોઈએ, જ્યારે કરતા ત્રીજો પુરુષ, જ્યારે કરતા ત્રીજો પુરુષ એક વચન હોય તો એસ કે ઈએસ લાગે. તો કે કરતા ત્રીજો પુરુષ એક વચન એટલે શું? તો કે ડી સી એ. જ્યારે વાક્યમાં કરતા ત્રીજો પુરુષ એક વચન આપેલો હોય ત્યારે ક્રિયાપદને એસ અથવા ઈએસ લાગે. એસ અથવા ઈએસ લાગે. ક્યારે? તો કે જ્યારે કરતા ત્રીજો પુરુષ એક વચન હોય, તો કે હી સી ઇટ હોય, તો એસ અથવા ઈએસ લાગે. તો આપણે એટલું જ યાદ રાખવાનું કે કરતા ત્રીજો પુરુષ એક વચન હોય તો એસ કે ઈએસ મૂકી દેવાનો. જો કરતા ત્રીજો પુરુષ એક વચન ના હોય તો શું આવે? વિવન આવે. શું આવે? વિવન. તો કે વિવન એટલે પ્રથમ પુરુષ આઈ, વી, ત્રીજો પુરુષ યુ અને ત્રીજો પુરુષ બહુવચન એટલે કે ધે. તો જ્યારે આઈ, વી, યુ અને ધ્યેય આપેલું હોય તો શું લાગશે? તો કે ક્રિયાપદનું મૂળરૂપ આવશે. શું આવશે? ક્રિયાપદનું મૂળરૂપ. પણ જ્યારે કરતા ત્રીજો પુરુષ એક વચન હી સી ઇટ હોય તો એસ અથવા ઈએસ લાગે. બરાબર વિદ્યાર્થી મિત્રો, સમજાઈ ગયું? કરતા ત્રીજો પુરુષ એક વચન બહુવચન, બીજો પુરુષ એક વચન બહુવચન અને ત્રીજો પુરુષ બહુવચન એટલે કે આઈ, વી, યુ. પ્રથમ પુરુષ એક વચન બહુવચન, દ્વિતીય પુરુષ એક વચન બહુવચન અને ત્રીજો પુરુષ બહુવચન હોય તો વિવર્ણ એટલે ક્રિયાપદનું મૂળરૂપ. જ્યારે કરતા ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી સી ઇટ હોય તો ક્રિયાપદના છેડે એસ અથવા ઈએસ લાગે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણી વાક્ય રચના સમજી લીધી. વિવર્ણ ક્યારે આવે અને એસ કે ઈએસ ક્યારે આવે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? સમજાઈ ગયું ને કે એસ અને ઈએસ ક્યારે આવે અને વિવર્ણ ક્યારે આવે, ક્રિયાપદનું મૂળરૂપ ક્યારે આવે? તો કે આઈ, વી, યુ, ધે હોય તો ક્રિયાપદનું મૂળરૂપ, હી, સી, ઈટ હોય તો એસ અથવા ઈએસ. ટૂંકમાં યાદ રાખીએ તો કે ત્રીજો પુરુષ એક વચન હી, સી, ઈટ હોય તો એસ અથવા ઈએસ બાકી બધા સાથે ક્રિયાપદનું મૂળરૂપ. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ચાલો આગળ વધીએ. આગળ વધતા જોઈએ તો એક વાક્ય આવું. ચલો ખાલી જગ્યા વાત તો તમારે પૂછવાની છે, બરાબર? પ્લે નું રૂપ મૂકવાનું છે. કાળ પ્રમાણે પ્લે છે
આપણે કૌંસમાં આપેલું છે પ્લે. તો જો કર્તા પહેલો પુરુષ એકવચન છે, હા કર્તા ત્રીજો પુરુષ એકવચન છે, નહીં કર્તા ત્રીજો પુરુષ એકવચન નથી. તો અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો આપણે જોયું આગળ કે જે જગ્યાએ કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદને એસ કે એસ લાગે, નહીં તો શું આવે ક્રિયાપદનું મૂળ રૂપ. તો ખાલી જગ્યામાં આપણે ક્રિયાપદનું મૂળ રૂપ જ આપેલું છે. તો જોયું છે એને લખી નાખીએ ક્રિયાપદનું મૂળ રૂપ આઈ પ્લે ક્રિકેટ. આઈ પ્લે ક્રિકેટ એવરી ડે. ચાલો સમજાઈ ગયું બાળકો. હકાર વાક્ય આઈ પ્લે ક્રિકેટ એવરી ડે. હવે બીજું વાક્ય જોઈએ. કર્તા શું છે? તો કે ત્રીજો પુરુષ એકવચન. ત્રીજો પુરુષ એકવચન જ્યારે કરતા હોય તો ક્રિયાપદનું શું લાગે? એસ અથવા ઈએસ. તો જોઈએ. ચલો હવે નિયમ જોઈએ એસ અથવા ઈએસ ના નિયમો. તો કે એસ અને ઈએસ ક્યારે લાગે? તો કે પહેલો નિયમ ઈએસ ક્યારે લાગે એ આપણે જોવાનું છે. બાકી તો એસ તો બધાને લાગે છે સામાન્ય રીતે. ઈએસ જોઈએ. આપણે આપણા આગળના વિડીયોમાં જોયું બહુવચનના નિયમો. જે બહુવચનના નિયમો છે એ જ સેમ અહીંયા લાગુ પડે છે કે જ્યારે ક્રિયાપદના છે એસ ડબલ એસ એસ એચ સી એચ ઓ કે એક્સ આપેલું હોય ત્યારે ઈએસ લગાડવામાં આવે છે. ક્રિયાપદના છે એસ ડબલ એસ એસ એચ સી એચ ઓ કે એક્સ આપેલું હોય તો ઈએસ લાગે. બીજો નિયમ જોઈએ. ક્રિયાપદના છે વાય. વાયની પહેલા વ્યંજન. તો વાયનો આઈ કરીને ઈએસ લાગે. ક્રિયાપદના છેડે વાય, વાયની પહેલા વ્યંજન, તો વાયનો આઈ કરીને ઈએસ લાગે. ત્યાર પછી ક્રિયાપદના છેડે એફ ઈ આપેલું હોય તો તેનું ડીઈએસ થઈ જાય છે. આપણા જે બહુવચનના નિયમો છે એ જ સેમ અહીંયા લગાડવામાં આવે છે. બરાબર. ચાલો જોઈએ. ક્રિયાપદના છે એફ ઈ હોય તો ડીઈએસ થઈ જાય. ક્રિયાપદના છે એસ ડબલ એસ એસ એચ સી એચ ઓ કે એક્સ આપેલું હોય તો ઈએસ આવે. ક્રિયાપદના છે વાય, વાયની પહેલા વ્યંજન, તો વાયનો આઈ કરીને ઈએસ લાગે. બાકી બધાય સાથે શું લાગે? એસ લગાડવામાં આવે. ઈએસ માટેના નિયમો અહીંયા આપેલા છે. ઈએસ માટેના જે નિયમો છે ઈએસ માટેના નિયમો આ ત્રણ યાદ રાખી લેવાના કે ક્રિયાપદના છેડા કેટલી વસ્તુ હોય તો ઈએસ લાગે. જો આટલી વસ્તુ ના હોય તો શું લાગે? માત્ર એસ. સમજાણું બાળકો? ચાલો જોઈએ. જો ક્રિયાપદના છેડે શું છે? વાય, પી એલ એ વાય. ક્રિયાપદના છેડે વાય, પણ વાયની પહેલા વ્યંજન છે નથી. શું છે? સ્વર. તો માત્ર શું લાગે? એસ લાગે. તો આપણે શું લગાડશું? એસ. તો કે પ્લેનું પ્લેસ. શા માટે એસ લગાડ્યું? તો કે કરતા ત્રીજો પુરુષ એક વચન સી આપેલું છે એટલા માટે. બાળકો સમજાણું? ચાલો આગળ વધીએ. નેગેટિવ સેન્ટેન્સીસ, નકાર વાક્ય. હવે નેગેટિવ સેન્ટેન્સીસ શું કહેવા માંગે છે તો જોઈએ. નકાર વાક્યની વાક્ય રચના કરતા તો બધામાં આવશે જ તે. કરતા પ્લસ ડુ અથવા ડસ પ્લસ ક્રિયાપદનું મૂળ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. કરતા પ્લસ ડુડસ પ્લસ શું ભૂલી ગયા બાળકો? નોટ. શું ભૂલી ગયા? નોટ. ચાલો એડ કરી દો નોટ. નોટ તો મૂકવું જ પડે તો જ નકાર વાક્ય થાય ને. ચાલો જોઈએ. કરતા પ્લસ ડુ અથવા ડસ પ્લસ નોટ પ્લસ વિવન પ્લસ કર્મ અને અન્ય શબ્દ. વળી પાછું એક પ્રશ્ન થશે કે ડુ ક્યારે આવે અને ડસ ક્યારે આવે. તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે પાછો કોષ્ટક જોઈએ. તો કે
કે 2 ક્યારે આવે અને 10 ક્યારે આવે 2 અને 10 તો જો 10 ને શું લખ્યું છે 2 છે એને શું લખ્યું છે a સો તે ન્યુ 10 તો સામાન્ય રીતે યાદ રાખીએ કે જ્યારે ક્રિયાપદના છેડે s કે es આવે ત્યારે આપણે શું મૂકશું 10 જ્યારે ક્રિયાપદનું મૂળ રૂપ હશે વાક્યમાં ત્યારે શું આવશે 2 એટલે કે સામાન્ય રીતે યાદ રાખીએ તો કે કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે 10 કર્તા પ્રથમ પુરુષ દ્વિતીય પુરુષ પ્રથમ પુરુષ દ્વિતીય પુરુષ અને તૃતીય પુરુષ બહુવચન તૃતીય પુરુષ બહુવચન હોય ત્યારે 2 કર્તા ત્રીજો પુરુષ એકવચન માત્ર કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો જ 10 આવે બાકી બધા સાથે 2 આવે તો જોઈએ I V U T C E અને Z તો જોઈએ ચાલો I સાથે શું આવશે બાળકો 2 V સાથે 2 U સાથે 2 V સાથે 10 C સાથે 10 IT સાથે 10 ધેય સાથે 2 આટલા આટલા કરતા સાથે આવા પ્રકારના 2 અને 10 આવે જોઈએ I સાથે શું છે 2 V સાથે 2 U સાથે 2 V સાથે 10 C સાથે 10 IT સાથે 10 અને ધેય સાથે 2 ચાલો બાળકો જો ત્રીજો પુરુષ એકવચન છે ત્રીજા પુરુષ એકવચનમાં માત્ર શું આવ્યું છે 10 બાકી બધાય સાથે શું આવ્યું છે 2 બરાબર ને બાળકો ચાલો જોઈ લઈએ હવે આગળ કે 2 અને 10 આપણે શીખી ગયા કે 2 ક્યારે મૂકાય અને 10 ક્યારે મૂકાય તો હવે જોઈએ કે નેગેટિવ સેન્ટેન્સની વાક્ય રચનામાં 2 અને 10 આપણે ઉપરના વાક્ય પ્રમાણે મૂકીએ પહેલું વાક્ય આપેલું છે આઈ પ્લે ચાલો બાળકો એનો નેગેટિવ વાક્ય બનાવીએ તો આપણે વાક્ય રચના પ્રમાણે પહેલા કરતા તો કરતા એનું રહેશે આઈ નું આઈ પ્લે છે એ આપણું શું છે ક્રિયાપદ તો ક્રિયાપદની પહેલા આપણે મૂકવાનું છે ડુ નોટ અથવા ડઝ નોટ આઈ સાથે શું આવશે બાળકો ડુ નોટ તો લખશું ડુ નોટ હવે આપણે ફરજિયાત કીધું છે ક્રિયાપદનું મૂળ તો ક્રિયાપદનું મૂળ પ્લે નું શું થશે પ્લે કર્મ અને અન્ય શબ્દ છે એમ જ તો ક્રિકેટ નું ક્રિકેટ એવરીડે નું એવરીડે ચાલો બાળકો સમજાઈ ગયું નંબર વાક્ય પહેલું આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ એવરીડે હવે બીજું વાક્ય જોઈએ સી પ્લે ક્રિકેટ એવરીડે તો વાક્યમાં સૌથી પહેલા શું છે તો કે કરતા કરતા શું છે સી ચાલો બાળકો સી સાથે 2 આવશે કે 10 આવશે 10 આવશે તો લખશું 10 નોટ પ્લે 10 નોટ પ્લે બાકી એમ નામ જોઈ જોઈને ક્રિકેટ નું ક્રિકેટ એવરીડે નું એવરીડે વિદ્યાર્થી મિત્રો ફક્ત આપણે ક્રિયાપદમાં જ ફેરફાર કરીએ છીએ બાકી કોઈ પણ જગ્યાએ ફેરફાર કરતા નથી ખાસ યાદ રાખો કે હંમેશા વાક્યમાં ફક્ત ક્રિયાપદમાં જ ફેરફાર થાય કર્તા કર્મ એમનો એમ જ રહે છે બરાબર ને ચાલો બે વાક્ય સમજાઈ ગયા વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયા ને ચાલો આગળ વધીએ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્નાર્થ વાક્યોની વાક્ય રચના શું કહે છે તો કહે છે સૌથી પહેલા 2 અને 10 વાક્યની શરૂઆતમાં પહેલો અક્ષર હંમેશા કેપિટલ હોય એટલા માટે અહીંયા હંમેશા કેપિટલ અહીંયા વચ્ચે આવે છે એટલે ત્યાં સ્મોલ ચાલો 2 અને 10 પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે B1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનો
પ્રશ્નાર્થ ચિહ્ન પ્રશ્ન વાક્ય દેખાડે છે તો એની ઓળખ તો આપણે કેવી રીતે કાઢી શકીએ એટલા માટે જો આપણે વાક્યમાં પ્રશ્નાર્થ ચિહ્ન કરતા ભૂલી જઈએ તો વાક્ય ખોટું પડે છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન કરવો ફરજિયાત છે ચાલો હવે આગળ જોઈએ આ જ વાક્ય છે એનું આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં ફેરવીએ કે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવીએ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ ની અંદર સૌથી પહેલા શું લખવાનું છે તો કે ડુ અને ડઝ તો જોઈએ આઈ છે આઈ સાથે ડુ આવે કે ડઝ આવે ડુ આવે તો લખશું ડુ કર્તા આઈ ક્રિયાપદ પ્લે કર્મ ક્રિકેટ અન્ય શબ્દ એવરી ડે અને પછી ફરજિયાત શું કરવાનું છે પ્રશ્નાર્થ ચિહ્ન તો ડુ આઈ પ્લે ક્રિકેટ ડેઈલી અથવા એવરી ડે ડુ આઈ પ્લે ક્રિકેટ એવરી ડે વિદ્યાર્થી મિત્રો વાક્ય સમજાણ કરતા સૌથી પહેલા શું ડુ અથવા ડઝ ત્યાર પછી કરતા ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ સમજાણ કરો સૌથી પહેલા લખશું ડુ અથવા ડઝ કરતા જે પ્રમાણે હોય એ પ્રમાણે આપણે ડુ અને ડઝ મૂકવું ચાલો બીજું વાક્ય જોઈએ સી પ્લે ક્રિકેટ એવરી ડે વાક્યની અંદર કરતા શું છે સી છે તો સી પ્રમાણે ડુ આવે કે ડઝ આવે ડઝ આવે તો લખશું ડઝ સી કરતા ક્રિયાપદ પ્લે કર્મ ક્રિકેટ અન્ય શબ્દ એવરી ડે તો બાળકો સૌથી છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું ભૂલવાનું નહીં તો ડઝ સી પ્લે ક્રિકેટ એવરી ડે ચાલો બાળકો સમજાણ આ વાક્ય શું છે ડઝ સી પ્લે ક્રિકેટ એવરી ડે હકાર વાક્ય નકાર વાક્ય પ્રશ્નાર્થ વાક્ય હકાર નકાર અને પ્રશ્નાર્થ હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય સાદા વર્તમાન કાળની અંદર જ્યારે આપણે સાદો વર્તમાન કાળ ભણી રહ્યા હોઈએ તો આપણા માટે એક નિયમ આપેલો છે કે સાદા વર્તમાન કાળની અંદર બીજા કેવા શબ્દનો ઉપયોગ થાય તો કે ટુ હેવ માલિકી દર્શાવતો શબ્દ જ્યારે માલિકી દર્શાવતો શબ્દ એટલે કે ટુ હેવ નો ઉપયોગ હેવ અને હેઝ માલિકી દર્શાવતા શબ્દ તરીકે થયેલો હોય તો એ સાદા એ વાક્ય રચના છે એ સાદા વાક્ય રચનાની એટલે કે સાદા વર્તમાન કાળના વાક્ય રચનાની થાય તો ચાલો આપણે થોડાક નિયમ જોઈએ તો બધા પોતાના બુકની અંદર નિયમ લખો લખાઈ ગયું છે બાળકો લખાઈ ગયું છે ને લખી લેજો બરાબર વિડીયો છે વારંવાર જોજો પીડીએફ પણ મોકલવામાં આવશે એમાંથી જોઈને લખી નાખજો હવે આપણે થોડાક નિયમો જોઈએ કે સાદા વર્તમાન કાળમાં બીજા કેવા પ્રકારના નિયમો લાગે જ્યારે સાદો વર્તમાન કાળ છે એ હવે આપણે
લખવાનું પણ ક્રિયાપદની સાથે શું લખવાનું છે હેવ લખવાનું હેસ આવતું હોય તો હેસ લખવાનું ટુ હેવ માલિકી દર્શાવતા શબ્દ માટે કેન અને મે સાદા અપમાનકારનો ઉપયોગ થાય એટલે જ્યારે વાક્યમાં કેન અને મેનો ઉપયોગ કરવાનો થાય તો એ વાક્ય ફરજિયાત કેનું બને છે સાદા અપમાનકારનું વજીદી ક્રિયા દર્શાવવા માટે પણ સાદા અપમાનકારનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો આટલું તમને સમજાય જ ગયું હશે એવી આશા સાથે આપણે ફરી પાછા વિડીયોમાં મળીશું એ પહેલાં આપણે જોઈ લઈએ તમને પ્રશ્ન થતો હશે કે હેવનો ઉપયોગ કેમ કરવો કેનનો ઉપયોગ કેમ કરવો અને મેં તો કે દાખલા તરીકે એમ આપેલું હોય આઈ ખાલી જગ્યા ટુ પેન તો જો અહીંયા આપણે કીધું છે આઈ ખાલી જગ્યા ટુ પેન તો આઈ હેવ ટુ પેન મારી પાસે બે પેન છે તો આપણે ત્યાં વાક્યનો જે છે સાદો વર્તમાનકાળ ઉપયોગ થયો છે મારી થી દર્શાવેલ છે કેટલી પેન તો કે ટુ પેન મારી પાસે કેટલી પેન છે બે પેન છે તો એ પેન ઉપર માલિકી કોની થઈ મારી થઈ તો કે હા એટલા માટે થયું આઈ હેવ ટુ પેન ત્યાર પછી કેન વાળું જોઈએ પી કેન વોક ફાસ્ટ તે ઝડપથી ચાલી શકે છે તો હી કેન વોક ફાસ્ટ હવે આપણે જોઈએ મેં સી મેં કમ સી મેં કમ કદાચ તે આવશે તો સી મેં કમ કદાચ તેની આવશે તો આવવાની સંભાવના દર્શાવેલી છે મે વાક્ય છે તે સાદા વર્તમાનકાળનો ઉપયોગમાં આવે છે બાળકો સમજાઈ ગયું હશે સંપૂર્ણ રીતે એવી આશા સાથે ફરી પાછું સાદા વર્તમાનકાળનો ઉપયોગ જોઈ લઈએ ટુ હેવ માલિકી દર્શાવતા શબ્દ માટે કેન અને મે વાક્યમાં આવતું હોય તો સાદો વર્તમાનકાળ રોજિંદી ક્રિયા દર્શાવવા માટે ટુ બી ના રૂપ એમ ઇસ અને આર આપણા ઓળખદર્શક શબ્દ અથવા ક્રિયાદર્શક શબ્દ જે છે ઈ ઓફર ઓલવેઝ સમટાઈમ્સ યુઝ્યુઅલી એવરીડે એન્ડ જનરલી જ્યારે વાક્યમાં આવા શબ્દ આપેલા હોય તો સાદો વર્તમાનકાળ જ બને છે જો પહેલું વાક્ય એટલે કે સેલ અને અવેલી ભવિષ્યકાળ દર્શાવતો હોય તો બીજું વાક્ય સાદા વર્તમાનકાળનું જ થાય છે આગળનું વાક્ય વિલ વાળું હોય અથવા આપણું મોડેલ ઓબ્ઝર્વન્સ વિલ દર્શાવતું હોય તો પછીનું બીજું વાક્ય છે સાદા વર્તમાનકાળનું થતું હોય છે હવે અહીંયા આપણે સાદો વર્તમાનકાળ પૂરો કરીએ છીએ જે કોઈ કાંઈ પ્રશ્ન હોય બાળકો તમને આ કાળમાં કાંઈ ના સમજાણું હોય તો તમે મને 4-5ના સમયગાળામાં ફોન કરીને પૂછી શકો છો ફરી પાછો આ વિડીયો 2-3 વાર રિપીટ કરીને તમે જોઈ શકો છો સાદો વર્તમાનકાળ વ્યવસ્થિત રીતે શીખી શકો છો એક બુકમાં નોટ પણ કરી લેજો નવા કાંઈ જે વાક્યો મોકલું પીડીએફમાં અથવા લેસન તરીકે તો એ બધા વાક્ય સોલ્વ કરવાની પ્રયત્ન કરશો ઘર બેઠા નવા વાક્ય ગોતજો અને સાદા વર્તમાનકાળનો મેક્સિમમ ઉપયોગ કરશો ઘરમાં રહો સુરક્ષિત રહો જય મા